હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સીએમની સરપ્રાઇઝ વિઝિટ બાદ ખેડામાં હવે બદલીનો દોર શરૂ થયો છે. ખેડામાં 80 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે બદલી કરી છે અને કલેક્ટરે નાયબ મામલતદારોની બદલી કરી તો મહેસૂલ પુરવઠા ઈધરા સહિતના નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. તાત્કાલિક બદલીની જગ્યાએ હાજર થવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. અગાઉ કલેક્ટરે મહુધા મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. ચૂંટણીમાં જોડાયેલા નાયબ મામલતદારોને 1 જુલાઈ સુધીમાં હાજર થવા માટે સૂચના પણ આપવામાં આવી છે. તો તાત્કાલિક બદલી કરવામાં આવી છે અને બદલીની જગ્યાએ તાત્કાલિક હાજર થવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે. સીએમની સરપ્રાઇઝ વિઝિટ બાદ ખેડામાં બદલીનો દોર યથાવત રહ્યો છે. ત્યારે સીએમની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી ખેડા ખાતે અને ત્યારબાદથી બદલીનો દોર શરૂ થયો છે. તો ખેડામાં 80 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. તો 80 જેટલા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. સીએમ દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી અને ત્યારબાદ બદલીનો દોર શરૂ થયો છે. અમારી સાથે હાલ સંવાદદાતા યોગીન જોડાઈ ગયા છે. યોગીન, જે પ્રમાણે સીએમ દ્વારા ઓચિંતી સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી અને ત્યારબાદથી જ બદલીનો દોર શરૂ થયો છે, કેટલાય એવા નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ, શું અપડેટ ત્યાં લઈને? કોમલ, જે પ્રકારે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી અચાનકની ખેડા પ્રાંત ઓફિસની અને તેના બીજા જ દિવસે ખેડા મામલતદારની બદલી થઈ ગઈ હતી, ત્યારબાદથી જે વહીવટી તંત્ર છે એક્શનમાં આવ્યું છે. ખાસ કરીને જિલ્લા કલેક્ટર દ્વારા છેલ્લા 3 દિવસમાં અલગ અલગ 3 તાલુકાઓની મુલાકાત લેવામાં આવી હતી, તેના રેકોર્ડ ચેક કરવામાં આવ્યા હતા અને કયા પ્રકારની કામગીરી થઈ રહી છે તેનો દાયરો લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ આજે રજાના દિવસે જિલ્લા કલેક્ટરે 80 નાયબ મામલતદારોની બદલી કરવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે સર્કલ મામલતદાર હોય કે નાયબ મામલતદાર હોય, પુરવઠા વિભાગના મામલતદાર હોય, એવા તમામ અલગ અલગ વિભાગના આખા જિલ્લાના 7 થી 8 તાલુકાના તમામ નાયબ મામલતદારોની બદલી કરી દેવાઈ છે, જેના કારણે 80 નાયબ મામલતદારોની આ ઐતિહાસિક ઘટના બદલીની એક સાથે આ ખેડા જિલ્લામાં બની.